आम आदमी पार्टी कोईपण प्रकारना राजकीय प्रोग्रामो करशे नहीं। अने अनुक्रम में मोरबीना जे पीड़ितों से जे मृतकों से एमना प्रत्ये संवेदना व्यक्त करवा माटे अमारा राष्ट्रीय आदर्श माननीय अरविंद केजरीवाल जीना आजना तमाम राजकीय कार्यक्रमों रद्द करवामां आव्या छे। आजे माननीय अरविंद केजरीवाल जी हरियाणानी अंदर आदमपुर विधानसभानी पेटा चूंटणी में एक रोड शो में हाजरी आपवाना हता। जे रोड शो मोरबीनी घटनानी संवेदनाना भाग रूपे आजे कैंसल करवामां आव्यो छे। गुजरातना पण तमाम राजकीय प्रोग्रामों आजे बंध रहेशे। आ साथे आम आदमी पार्टीए नक्की कर्युं छे के आ दुखनी घड़ी में संवेदना व्यक्त करवा, सहानुभूति व्यक्त करवा अने गुजरातना नागरिक तरीके गुजरातनी साथे ऊभा रहेवा माटे आखा गुजरातनी तमाम विधानसभाओमां एक मौन कैंडल मार्चनुं आयोजन करवामां आव्युं छे। आजे सांजना समये आम आदमी पार्टीनी समग्र टीम जाहेर जनता साथे मळीने एक शांतिपूर्ण कैंडल मार्च काढीने तमाम मृतकों ने श्रद्धांजलि आपशे। जे घायलों छे अने मृतक व्यक्तिना परिवारजनों छे एने संवेदना, सहानुभूति अने आश्वासन व्यक्त करवानुं काम कैंडल मार्चना माध्यमथी अमे करवाना छीए। आगळनी वात अमारा माननीय राष्ट्रीय नेता श्री ईશુદાનભાઈ ગઢવી કરશે। જે રીતે કારણ કે એક વિપક્ષ તરીકે નહીં એક મનુષ્ય તરીકે પણ અમારી ફરજ બને છે કે જે લોકોને જે લોકો ફરવા ગયા હતા નવા વર્ષ, જે લોકો પોતે હર્ષ ઉલ્લાસ સાથે નવો વર્ષ હરવા ફરવા ગયા હતા એ લોકોની જે કિકિયારી કંપારી છૂટાવી દેવી ઘટનાઓ, એ મામલે જવાબદારો સામે યોગ્ય પગલાં ન લેવાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી જંપવાની નથી, બહુ ક્લિયર કટ રાજ છે। અમે જ્યારે ગતરોજ હોસ્પિટલમાં ગયા ત્યારે અમે તમામ મીડિયાને પણ કહ્યું હતું કે આજે અમે રાજનીતિ બિલકુલ નહીં કરી, રાજનીતિનો એ અવસર નથી। હિન્દુસ્તાનમાં પહેલી એવી પાર્ટી આમ આદમી પાર્ટી કે ઘટના સ્થળે ગયા પછી અમે માત્ર ને માત્ર જે રીતે વધારે સહાય થઈ શકે અમારા કાર્યકર્તા થ્રુ લોકોને સિમ્પથી મળે, જે પણ મૃત્યુ પામ્યા છે એમને આત્માને શાંતિ મળે, અમે ખબર અંતર પૂછવા ગયા ત્યારે હું ને માન્ય અમારા અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ ગયા હતા અમારી ટીમ સાથે, કંપારી છૂટી જાય એવી ઘટના બની। એક બાળાની ડેડ બોડી પડી હતી, અમે પૂછ્યું તો એમણે કીધું કે 8 વ્યક્તિઓ એમના પરિવારજનોના મૃત્યુ પામ્યા છે, એક જ વ્યક્તિ આખા પરિવારમાંથી જીવતું રહ્યું। તમે કલ્પના કરો કઈ રીતે એ દિવસો રાત કાઢી શકશે એક બાળક જે મમ્મી પપ્પાને શોધતું। અમે ગયા, અમે કીધું કોણ બાળક છે, તે કે મમ્મી ને પપ્પાને શોધે છે, ચીસો પાડી ગયા। મિત્રો, રાજનીતિ રાજનીતિની જગ્યાએ છે, પણ આજે આ બ્રિજને જે રીતે મેં એક સમાચારમાં વાંચ્યું કે કલેક્ટરે ના મંજૂર કર્યું હતું, ગાંધીનગરથી ફોન કરી અને ગોજારો વ્યક્તિની ગોજારી સરકાર આજે કેટલાય લોકોના જીવ ગુમાવી ચૂકી છે, 150થી વધુ લોકોના મૃત્યુ થયા છે, અને અત્યાર સુધી જે આ ચીસો પડી છે હૃદય કંપાવીનારી। હું એમ કહું છું કોઈ રાજનીતિ ન કરે ને તપાસમાં કોઈએ પણ ઢીલ છોડી તો ઈશ્વરને માફ નહીં કરે। આજે અમારી ફરજ છે અવાજ ઉઠાવવાની આ મૃતકો, તમે વિચાર કરો અમે હોસ્પિટલમાં ગઈ, એક બાળક એના મમ્મી પપ્પાને શોધે છે, એક પરિવાર આખે આખું મૃત્યુ પામે છે। 52માંથી 52 સીટ મોરબીમાં આમ આદમી પાર્ટી ત્યાં તો લડી નહોતી, પરંતુ ભાજપને આ પ્રજાએ 52માંથી 52 સીટ આપી। ભાજપે આપ્યું શું? મોત। આ જ પ્રજાને ભાજપે મોત આપી। હું એમ કહું છું કે ભાજપ આની જવાબદારી સ્વીકારે હવે તો હદ થઈ। અમે એક આ પરિવારની જે વેદના છે એ વેદના અમને દેખાય નહીં, સમજાણી નહીં, એ પીડા સહન નથી થતી અમારાથી। ગાંધીનગરથી જો ફોન આવ્યો હોય, યાદ કરો તમે તક્ષિલા ખાન, સુરતમાં જીવતા બાળકો સળગી ગયા, એ તક્ષિલા કાંડમાં તપાસના નામે ભાજપે માત્ર ને માત્ર એ આત્માઓને નિરાશ કર્યા છે।
હું જયારે સુરત ગયો હતો, તક્ષીલા કાંડના જે પણ પીડિતો હતા અને મૃત્યુ જે મૃત્યુ પામ્યા બાળકો એના મમ્મી પપ્પાને મળ્યો, કોઈની એકની એક દીકરી તૈયારી કરતી હતી વિદેશ જવાની, છેલ્લી વાર નીકળી, એક તો બાળકને રમાડવા લઈ ગઈ હતી બાજુમાંથી, બાળક મૂંઝાઈ ગયું. અને દુઃખની વાત એ છે કે આ ભાજપ સરકારે તપાસ કરવાને બદલે એ પરિવારને હાઈકોર્ટ સુધી કોર્ટ અદાલતનો સહારો લેવો પડ્યો કે એક્શન લ્યો તમે. આ ભાજપે માનવતા મૂકી દીધી છે. કોઈ પાર્ટીને અત્યારે રાજનીતિ કરવાની જરૂર નથી, કોઈ પાર્ટી નહીં કરે, અમે પણ નહીં કરીએ, પણ અવાજ સાચી દિશામાં તપાસ તો થવી જોઈએ. આજે ગાંધીનગરથી જો એ વાત સાચી હોય કે ગાંધીનગરથી ફોન આવ્યો કે આ બ્રિજ ચાલુ કરી દો, તો કોણે આ ષડયંત્ર કર્યું અને બ્રિજ ચાલુ થયો? આજે 150થી વધુ લોકોના મૃત્યુ થયા છે. એને એને એના મમ્મી પપ્પા એના પરિવાર ઉપર શું વીતી હશે? આજે મારે ગુજરાતની જનતાને પણ કહેવું છે, એ આખી ગુજરાતની જનતા હતપ્રત છે કે 150 લોકોના મૃત્યુ થયા છે. અને દુઃખ એ વાતનું છે કે અત્યાર સુધીની જેટલી પણ કમિટીઓ રચાણી છે, એ કમિટીઓની તપાસો ક્યાં પહોંચી? તક્ષીલા કાંડમાં મૃતકના મમ્મી પપ્પા જો હાઈકોર્ટમાં ગયા જતા હોય કે અમને અમને ન્યાય નથી મળતો, આ નથી બીજી કરુણા ગુજરાતની ભાજપ સરકારમાં હોઈ જશે. આ ભ્રષ્ટાચારના પુલના કારણે આજે આપણા 150થી વધુ પરિવારોએ જીવ ગુમાવ્યો છે. હું તમે વિચાર કરો, આજે 150થી લોકોના વધુનું મૃત્યુ થયા છે, એફઆઈઆરમાં કોઈ જવાબદાર નહીં. તમે જે રીતે કહી રહ્યા છો મેં હજી એફઆઈઆર જોઈ નથી, પણ એક વસ્તુ નિશ્ચિત છે સાહેબ, જે પણ કરીએ કુદરત ઉપરવાળો આપણે જુએ છે. આજે આજે જે લોકોના મૃત્યુ થયા હોય, જેનો પરિવાર ગયો છે, એને ક્યારેક પીડા તો પૂછજો. આજે તમે નિષ્પક્ષ તપાસ તો કમસે કમ કરાવો, બીજી તો શું અપેક્ષા રાખી શકીએ? તમે ભ્રષ્ટાચાર થાય છે, બ્રિજના બ્રિજ ખવાઈ જાય છે, તૂટે છે, બધું થાય છે, તપાસ સમિતિઓ રચાય છે, પણ ક્યારેય દિલ ઉપર હાથ રાખીને ભાજપના નેતાઓએ એવું કર્યું કે મારા દીકરાના સોગંદ ગાઈને કહું છું, દીકરીના સોગંદ ગાઈને કહું છું કે નિષ્પક્ષ તપાસ થઈ છે? કોઈ ભાજપનો નેતા કહે તો ખરો. આજે લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે ભાજપ ઉપર. જેટલા મત આપ્યા, જેટલી હોશથી મત આપ્યા, એટલા જીવ લીધા ભાજપ. અને હું હવે તો બીક એ છે કે ક્યારે તમારો મારો આવી જશે વારો? અને હજી ભાજપના નેતાઓ રાજનીતિ કરે છે, એના ટ્વિટર જુઓ, એના નેતાઓના શરમ નથી આવતી તમને? તમારે અહીંયા એ લોકોને સહાય આપવી જોઈએ. નગરપાલિકા તમારી, કેન્દ્રમાં સરકાર તમારી, રાજ્યમાં સરકાર તમારી, અને તમે રાજનીતિ કરો છો. ઢાંકણીમાં પાણી લઈને મરી જવું જોઈએ તમારે, ડૂબી મરવું જોઈએ? કે તમે એક તો બાળકોને બચાવી નથી શકતા, પરિવારોને પરિવારો ભૂંજાઈ જાય છે, અને તમારા નેતાઓ રાજનીતિ ઉપર ઉતરી આવ્યા છે. તમારા નેતાઓ રાજનીતિ કરે છે, તમારા નેતાઓ નિવેદનો કરે છે, શાસક પક્ષના નેતાઓ કંપારી છૂટી જાય એવી ઘટના છે. આજે હું સ્પષ્ટપણે કહું છું કે આની તપાસ, મને નથી લાગતું કે એફઆઈઆરમાં, તમે કીધું મેં હજી જોઈ નથી, પણ એફઆઈઆરમાં જો કોઈ ખાલી એજન્સીઓ, તો એજન્સીઓ શું? તમે ટેક્સ લેવા આવો છો ત્યારે તમારી પાસે એજન્સીઓ ખાલી નથી કહેતા? બહુ જ કંપાવનારી ઘટના બની છે સાહેબ. અને આમાં ગુજરાતની જનતાને વિનંતી કરું છું, અમે કેન્ડલ માર્ચ કાઢીશું, મૃતકોના આત્માને શાંતિ મળે માટે પ્રાર્થના કરીશું. અમારા હાથમાં બીજું કશું જ નથી, પણ જનતાને એટલી વિનંતી કરીએ છીએ કે આ ભ્રષ્ટાચારી અહંકારી ભાજપને એટલો અહંકાર આવી ગયો છે, 150 લોકોના મૃત્યુ થયા, કોઈનું રાજીનામું નથી પડતું. અમે માંગતા નથી, એનો અર્થ અમે રાજનીતિ કરવા નથી માંગતા, પણ તમારામાં તો નૈતિકતા છે કે નથી? 150થી વધુ લોકોના મોત થયા છે સાહેબ, ડૂબી ગયા છે, અને તમારા પાપે ડૂબી ગયા છે. તો હું એમ કહું છું કે સ્વયંભુ કોઈ ભળનો ભાજપનો એવા નેતો નથી કે જે આ લોકોના રાજીનામા માંગે. અમે માંગીશું તો એમ કહે છે કે રાજનીતિ થાય છે, રાજનીતિ કરવી નથી આપણે, પણ મૃતકોને ન્યાય નહીં અપાવીએ તો એમની આત્માને શાંતિ નહીં મળશે સાહેબ. આજે અમે કેન્ડલ માર્ચ કાઢવાના છીએ. અમારા પ્રોગ્રામો તમામ મારા પ્રોગ્રામો હતા, એ કેન્સલ કરવાઓ હતી, એ પણ કેન્સલ કરવામાં આવી છે. એ તો કેન્સલ તો કરીશું, અમે બનતી કોશિશ કરીશું. અમે ગયા પહેલી વખત મેં કહ્યું કે રાજનીતિ ન થાય એના માટે સંપૂર્ણ પ્રયાસ, અને સાથે હતા અમે મુખ્યપ્રધાનને મળ્યા હતા, ગૃહમંત્રી હતા, એમને પણ કહ્યું હતું તપાસ યાર યોગ્ય કરજો, બીજું તો શું કરી શકાય? પણ સવાલ એ છે, એ લોકોએ એના દિલ ઉપર હાથ રાખી અને ન્યાય માટે કરવું જોઈએ, આમાં રાજનીતિ નહીં. 150 લોકોના મોત થયા, ચીક્ષ ક્યારે? તમે વિચાર કરજો, તમારો મારો પરિવારનો પણ કાલે વારો આવી જશે.